સૌથી મોટાઓના તાલુકાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવના કારણે કરોડો રૂપિયાની મશીનરી ખાઈ રહી છે ધૂળ. ભૂતકાળમાં ઉપવાસો કરવા છતાં નથી ભરાયો હજુ સુધી ડોક્ટરોનો સ્ટાફ. ગીર સોમનાથ જિલ્લાનો સૌથી પછાત અને છેવાડાનો તાલુકો એટલે ઉના તાલુકો. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ પણ સૌથી મોટો તાલુકો. આ તાલુકામાં સરકારે સિવિલ હોસ્પિટલ તો બનાવી પણ વર્ષો વીતવા છતાં ડોક્ટરોનો સ્ટાફ પૂરતો આપી ન શકે. હોસ્પિટલમાં મોટા ભાગની મશીનરી પણ આપી પરંતુ તે ધૂળ ખાઈ રહી છે. એક તરફ આરોગ્યને લઈ મોટી મોટી જાહેરાતો અને દવા કરાય છે પણ ઉના સિવિલ હોસ્પિટલની હાલત જ કંઈક અલગ છે. સામાજિક કાર્યકર રસિકભાઈના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા પોતાના બજેટમાં આ હોસ્પિટલને અદ્યતન બનાવવાની જાહેરાત તો કરી પણ અમલવારી કરાઈ નથી. ઘટતા ડોક્ટરોને કારણે સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સ્થાનિકો તો હવે સરકારને અપીલ કરી રહ્યા છે કે આ હોસ્પિટલને તાળા મારી દો. હું રસિક ચાવડા, સામાજિક આગેવાન. ઉના હોસ્પિટલ એ છેવાડાના તાલુકાની હોસ્પિટલ છે. સાગરખેડુ તાલુકો છે, પછાત તાલુકો છે. ત્યારે અહીં સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત અને સિવિલ સર્જનની ખાસ જરૂરિયાત છે. અહીં નજીકમાં પ્રવાસન ધામો દીવ અને તુલસીધામ જેવા પ્રવાસન ધામો આવેલા છે, જેના કારણે લોકોને કંઈક અકસ્માત થાય તો એકમાત્ર હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં કરોડો રૂપિયાની સરકારે આપેલી સાધન સામગ્રીઓ પડેલી છે પરંતુ ડૉક્ટરના અભાવે આ સાધન સામગ્રીઓ ધૂળ ખાય છે. આ બાબતે અમે અનેક વખત સરકારમાં રજૂઆતો કરી છે, આવેદનપત્ર આપ્યા છે, ધરણા કર્યા છે, આંદોલન કર્યા છે, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ગયા બજેટમાં રાજ્ય સરકારે આ હોસ્પિટલ અપગ્રેસન કરવાની બાંહેધરી અને જાહેરાત કરી હોવા છતાં આજ દિન સુધી ઘણો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હું અહીંયા ઉના સરકારી હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યો છું પણ ડૉક્ટરો અહીંયા ટાઈમસર હાજર રહેતા નથી ને અપૂરતો સ્ટાફ છે, એટલે સ્ટાફ સરકાર ભરતી કરતી નથી. તો અમારી એવી ઈચ્છા છે કે આ હોસ્પિટલને બને ત્યાં સુધી તાળું મારી દઉં, એટલે અમે કાયમી માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવવા જઈએ. સ્ટાફની અછતને કારણે અમને બહુ તકલીફ પડે છે અહીંયા હોસ્પિટલમાં. આ અમારા ઉપવાસના આંદોલન આગેવાનો કરીને થાકી ગયા પણ હજી તા કઈ સરકારી તંત્ર જાગતું નથી. સરકારે 1986માં ભવ્ય હોસ્પિટલ તો બનાવી દીધી છે પરંતુ આરોગ્ય વિભાગને જાણે ખબર નહીં હોય કે જેમ ડ્રાઈવર વગર બસ ન ચાલે તેમ હોસ્પિટલ ડોક્ટર વગર ન ચાલે. ચોંકાવનારી વાત એ પણ છે કે ભૂતકાળમાં ઉનાના ધારાસભ્યો અને કોંગ્રેસ સમિતિ દ્વારા 24 દિવસ સુધી ઉપવાસ પણ કર્યા હતા અને આખરે સરકારે એક અધ્યક્ષ સહિત 3 ડોક્ટરોની નિમણૂક કરી, પરંતુ હાલ 39ના સેટઅપમાંથી 12 જગ્યાઓ ખાલી છે, જેમાંથી અધ્યક્ષ ગાયનેક, બાળરોગ નિષ્ણાંત તેમજ સ્ટાફ નર્સ સહિતની જગ્યાઓ ખાલી હોવાથી સ્થાનિક લોકોને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જવું પડે છે. ડોક્ટર જાદવ, સુપ્રિન્ટેન્ડન્ટ સીએસસી ઉના. અહીંયા છે 6 ડોક્ટરનો સેટઅપ છે, એમાંથી 3 ડોક્ટરોની જગ્યાઓ ભરેલી છે અને 3 ડોક્ટરોની જગ્યા ખાલી છે અને 2 નર્સિંગ સ્ટાફની જગ્યા ખાલી છે. આ રીતનું છે. હા, 1986માં જે સેટઅપ હતું એનું જ અત્યાર સુધી છે. તો વસ્તી વધી છે એમ, રોગચાળો વધે, દર્દીઓ વધે છે, તો સેટઅપમાં પણ વધારો સીએસસી લેવલે કરવા માટે સરકારે વિચારવું જોઈએ. અત્યારે દાખલા તરીકે અત્રે અમારે ઉના સીએસસીમાં જ દર મહિને 200 ડિલિવરી થાય છે. 200થી વધારે એમએલસી કેસીસ થાય છે, લોકો ઝઘડા કરીને આવે અને રોજનું એકાદું પીએમ થાય છે. એમાં 3 ડોક્ટરો છે, 3 ડોક્ટર મેડિકલ ઓફિસર જે પહેલાં 86માં જ હતા એટલા ન પહોંચે એવડે સ્વાભાવિક છે. ઉનાની સરકારી હોસ્પિટલ ડોક્ટરોના અભાવે ખુદ માંદગીના બિછાને પડી છે. કરોડોના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના નાગરિકોની સુખાકારી માટે વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની જાહેરાત કરે છે, તો બીજી તરફ આવી સરકારી હોસ્પિટલ સામે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે આરોગ્યલક્ષી યોજનાઓની મોટી મોટી જાહેરાતો કરવાથી સરકાર પ્રજાને ભ્રમિત કરવા માંગે છે. સત્ય એ છે કે પ્રજા હવે છેતરાય તેમ નથી. સરકારે ખરા અર્થમાં કામગીરી કરવી જ પડશે, નહીં તો પાછું બદલાઈ જશે. અમે 24 દિવસ પ્રતિક ઉપવાસ ઉપર બેઠા ત્યારબાદ ઘણી મુશ્કેલીને અંતે 2 કે 3 ડોક્ટરોની નિમણૂક કરી, પરંતુ અમારી માંગ સુપ્રિન્ટેન્ડન્ટ, ગાયનેક, એમએસ અને બધા વિભાગોની અંદર જગ્યાઓ પૂરી અને લોકોને આરોગ્યલક્ષી પૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય એના માટેના અમારા પ્રયત્નો હતા, પ્રયાસો હતા. પરંતુ રાજ્ય સરકારે એમ કીધું કે 700 જગ્યા ખાલી છે અને તમે ડૉક્ટર લઈ આવો તો અમે નિમણૂક કરી આપીએ, ઓર્ડર કરી આપીએ. દુઃખની વાત એ છે, દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે રાજ્ય સરકારે 700 જગ્યા ખાલી હોય એવો એકરાર કર્યો હોય તો એથી સમજી શકાય કે આરોગ્યની સ્થિતિ રાજ્ય સરકાર,
ગુજરાત લેવલે કેટલી ભયંકર સ્થિતિ છે. અહીંયા ઉના તાલુકો મોટો છે, પછાત છે, અને 5 લાખ રૂપિયા જેવું પ્રાઇવેટની અંદર લોકોને ખર્ચ સાંજે દી ઉગેને જાય છે, પરંતુ રાજ્ય સરકાર આના માટે ચિંતિત નથી એ દુઃખની વાત છે. એટલી મહા મુસીબતને અંતે માત્ર 2 કે 3 ડૉક્ટરો મૂક્યા, હોસ્પિટલની અંદર અન્ય સ્ટાફ પણ ખાલી છે, પરંતુ અમે સતત નિગરાની રાખી છે. હાલ તુરંત સામાન્ય દર્દીઓને સામાન્ય અસંત રાહત થઈ છે, પરંતુ મેજર ઓપરેશન, એક્સિડન્ટ, અકસ્માત, ઓર્થો, ગાયનેક અને પીડિયાટ્રિક્સ MD વગેરે તમામ જગ્યાઓ ખાલી છે, અન્ય સ્ટાફ પણ ખાલી છે. રાજ્ય સરકાર હેલ્થની બાબતમાં બિલકુલ નિષ્ફળ ગઈ એમ કહું તો અસ્તાને નહીં ગણે. કાર્તિક વાજા સાથે NH ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.